એસવીએસના પેપર્સ મોટાભાગે અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં આવેલી તમામ શાળાઓમાં આપવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ હતી કે સર એસવીએસનું જે અમારી શાળા કે પરીક્ષાનું ઇંગ્લિશ સબ્જેક્ટનું પેપર છે તે અમને સોલ્વ કરાવો અને વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સને ધ્યાનમાં લેતા તથા સાથે સાથે બોર્ડ માટે પણ આ પ્રશ્નપત્રનું મહત્વ સમજતા આપણે અહીં લઈને આવ્યા છીએ આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન બરાબર ધ્યાન આપજો કારણ કે અહીં આવનારી બોર્ડ પરીક્ષા છે તેની દ્રષ્ટિએ પણ આ જે ક્વેશ્ચન પેપર છે તે આપણા માટે ઘણું મહત્વપૂર્ણ છે તો અહીં એસી ગુણના આ ક્વેશ્ચન પેપરના મોટા ભાગના તમામે તમામ આન્સર્સને આપણે આજના વિડીયોમાં આવરેલા છે એક કે એક ક્વેશ્ચનને આપણે એકદમ ડિટેલમાં અહીંયા સમજીશું જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ પેપર સોલ્યુશન એકદમ બરાબર રીતે આપણે આવડી જાય ચાલો દોસ્તો શરૂ કરીએ અહીંયા સૌથી પહેલા આપણે સેક્શન એ થી જેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ મતલબ આપેલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો કુલ દસ પ્રશ્નો તેના માટે કુલ દસ માર્ક્સ પહેલો પ્રશ્ન છે વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર જે સૌર્ય ઊર્જા છે તેના એડવાન્ટેજીસ મતલબ ફાયદા શું છે આનો જવાબ

તો અહીં આ થઈ જશે આપણો જવાબ ક્વેશ્ચન નંબર વન માટે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ એમજીપી જે છે તે અહીં ઓછા ખર્ચે સોલાર માઇક્રોગ્રીડ દ્વારા કઈ કઈ સુવિધાઓ પૂરી પાડે છે તેનો જવાબ આવી જશે દોસ્તો અહીંયા આપણો આ પેરેગ્રાફની અંદર કે એમજીપી પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ એમજી પી જે છે તે અહીં બે એલ ઇડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે ઓછા ખર્ચના જે સોલાર માઇક્રોગીટ છે તેના દ્વારા ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ અરુણ એમના વાલી વિશે સુખાય છે તેનો જવાબ જે દોસ્તો છે તે અહીં આની મળી જશે કે અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટ સપોર્ટિવ એન્ડ અંડરસ્ટુડ હીઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ એન્ડ સો દે નેવર સ્ટોપ એડ હિમ ફ્રોમ ડુઇંગ વોટ હી વોન્ટ ઇટ અરુણ કહે છે કે તેમના જે વાલી છે તેઓ હંમેશા તેમને સહકાર આપતા અને દરેકે દરેક અહીં બાબતને સમજતા કે તેમનો જે રસ છે તે પર્યાવરણમાં છે તેથી અરુણ કંઈ પણ કરતા પર્યાવરણ વિશે તો તેઓ તેમની અંદર તેને અટકાવતા નહીં ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર હાઉ ડીડ અરુણ મેક શ્યોર દેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ અરુણ હંમેશા એ વાતની કઈ રીતે ધ્યાન રાખતા કે તેઓ ક્યારે પણ તેમના વાલીઓને નિરાશ નહીં કરે તો અહીં તેના માટે જવાબ દઈએ દોસ્તો તે આની અંદર આવી જશે કે અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ હિઝ હિઝ એક્ટિવિટીઝ એન્ડ ટુક ધ્યર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન અરુણ હંમેશા તેમના જે વાલી છે તેમની સલાહ લેતા અને કોઈ પણ પ્રવૃત્તિ કરવા જતા તેની પહેલાં તેઓ તેમને જણાવતા પણ હતા ત્યાર પછી દોસ્તો આવે છે ક્વેશ્ચન નંબર ફાઈવ વોટ ઇઝ પાયરોટેકનિક્સ પાયરોટેકનિક શું છે ખૂબ જ સિમ્પલ જવાબ આવશે કે પાયોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયર વર્ક પાયોટેકનિક એટલે કે ફટાકડાનું વિજ્ઞાન ત્યાર પછી વાય ઇઝ ધ હાઉસ હોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ઘરમાં વપરાતી જે દિવાસળી છે તેને પાયરોટેકનિકનું ડિવાઇસ કઈ કઈ રીતે ગણી શકાય તો દોસ્તો આના માટેનો જવાબ બેઠે બેઠો આપણે અહીંયા આપેલ છે કે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ ધ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ મતલબ ઘરમાં વપરાતી જે દિવાસળી છે તેને પાયરોટેકનિક ડિવાઇસ એના માટે કહી શકાય કારણ કે આની અંદર ઉષ્મા ધુમાડો પ્રકાશ વાયુ અને અવાજ તમામે તમામ વસ્તુઓનો સમાવેશ થયેલ હોય છે જે એક પાયરોટેકનિક ડિવાઇસમાં હોય છે તો આવી જશે આપણો ક્વેશ્ચન નંબર સિક્સનો આન્સર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સેવન વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર તો અહીં આપણે લખીશું ધ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર ઇઝ ધેટ ધ લેપ ઇઝ ડિસેપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ અને આ સ્પેશિયલ શું છે માતાના ખોડા વિશે તો સ્પેશિયલ એ છે કે જ્યારે તે ઊભી થાય છે ત્યારે ખોડો જે છે તે અદ્રશ્ય થઈ જાય છે તો આથી જસે ક્વેશ્ચન નંબર 7 માટેનો આન્સર ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 હાઉ ઇઝ ધ મધર્સ કિસ મરેક્યુલસ માતાનું જે ચુંબન છે તે કેવી રીતે જાદુઈ ગણી શકાય મરેક્યુલસ ગણી શકાય તો અહીં આપણે લખીશું મધર્સ કિસ ઇઝ મરેક્યુલસ બીકોઝ ઇટ કેન ક્યોર एवरीथिंग ફ્રોમ અ બ્રેક ઓન લેગ ટુ અ બ્રોકન હાર્ટ માતાનું જે ચુંબન છે તે જાદુઈ એટલા માટે ગણી શકાય કારણ કે તે અહીં ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધી તમામે તમામ વસ્તુઓને સાજી કરી શકે છે તો આવી જશે ક્વેશ્ચન નંબર એટનો આન્સર ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન વોટ સોઝ દેટ હેલેન વોઝ ડિટરમાઇન ટુ સ્ટડી એટ ધ કોલેજ કયું વાક્ય એવું સૂચવે છે કે હેલેન જે છે તેઓ કોલેજની અંદર ભણવા માટે આતુર હતા તેનો જવાબ આવી જશે હેલેન ન્યુ દેટ There વર ડિફિકલ્ટીઝ ઇન હર વે બટ શી was ઇગર ટુ ઓવરકમ them. અહીંયા તમે શી કરી આને કે હેલેન જાણતા હતા કે તેમના ભણતરમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે પરંતુ તેઓ તેમનો સામનો કરવા માટે તૈયાર હતા ક્વેશ્ચન નંબર ટેન હાઉ ડીડ હેલન સ્ટડી એટ રેડ કોલેજ અહીં રેડ કોલેજની અંદર હેલન જે છે તેઓ કેવી રીતે ભણતા હતા તો તેના માટે દોસ્તો અહીંયા જવાબ છે એટલા પેરેગ્રાફ ની અંદર આપને મળી જશે કે ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇનટુ હેલનસ પામ એઝ રેપિડલી એઝ પોસિબલ જે લેક્ચર્સ છે તે હેલન ના પામ માં એટલે કે હથેળી માં અહીં લખવામાં આવતા જેટલી ઝડપે થઈ શકે તેટલી ઝડપે એન્ડ शी વુડ નોટ ડાઉન વોટએવર સી રીમેમ્બરડ વેન સી વેન્ટ બેક હોમ અને જ્યારે તે ઘરે આવતા ત્યારે જેટલું પણ તેમને યાદ હતું તમામ તે વસ્તુને તે નોટ ડાઉન કરી લેતા એટલે કે લખી લેતા તો અહીંયા દોસ્તો ક્વેશ્ચન નંબર 1 ટુ 10 પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચનના આન્સર્સ સુધી લખવાના હતા તે થઈ ગયા છે સોલ્વ આશા રાખું છું કે દસ ક્વેશ્ચન્સની અંદર કોઈ પણ તમને ડાઉટ નહીં હોય વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની ક્વેશ્ચન નંબર ઇલેવનની જેના માટે આપણને સૂચના આપી છે કે રાઇટ એ નોટ યુઝિંગ ધ ગીવન પોઈન્ટ્સ ઓર ક્વેશ્ચન્સ આપેલ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે શોર્ટ નોટ લખવાની છે કુલ બે ઓપ્શન બીમાંથી કોઈ પણ એક આપણે લખવાની હોય છે પહેલી છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મદર્સ અને બીજી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જનરલી દોસ્તો બધાની પાસે હોય છે જો બાય ચાન્સ ના મળે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો તેના માટે પણ હું જલ્દી જ એક વિડીયો અથવા એક પીડીએફ જે છે તે તમને પ્રોવાઇડ કરી દઈશ ત્યાર પછી દોસ્તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની જેના માટે આપણને સૂચના આપેલ છે કે રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીઝ આર ટ્રુઅર ફોલ્સ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અને ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ ટુ ફિફ્ટીન જે છે તેની અંદર આપણને આપેલ છે એક કે એક ટ્રુફવાસન જ્યારે ડિટેલમાં આપણે જોઈ લઈએ પહેલું છે ધ ગવર્મેન્ટ ફંડેડ ટ્વેન્ટી વન લેખ રૂપીસ ટુ ધ રેલવે સ્ટેશન મતલબ સરકારે જે છે તે એકવીસ લાખ રૂપિયા આપ્યા અહીંયા રેલવે સ્ટેશનના બાંધકામ માટે ફોલ્સ છે કારણ કે અહીં ગવર્મેન્ટ નહીં પરંતુ વિલેજર્સ જો આવે તો આ વિધાન ટ્રુ થશે બાકી ગવર્મેન્ટે તો એક પણ રૂપિયો આપ્યો ન હતો તો પહેલું વિધાન જે છે તે આવી જશે અહીંયા ફોલ્સ બીજું અરુણ ટીચર સ્ટોટ હિમ હ્યુમિલિટી અરુણના શિક્ષકોએ તેમને માનવતા શીખવી હતી બિલકુલ દોસ્તો ટ્રુ આવશે વિધાન ટ્રુ રીડિંગ વિમેન વુડ બીકમ મોર એજ્યુકેટ વાંચનથી જે મહિલાઓ છે તે વધારે અહીંયા ભણેલી થશે બિલકુલ દોસ્તો ટ્રુ આવી જશે ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન એન્જલને અહીં જે ક્રિએશન મતલબ કે જે સર્જન ભગવાન કરી રહ્યા હતા તેને જાણવામાં કોઈ રસ ન હતો ના દોસ્તો તેને રસ હતો ઇન્ટરેસ્ટ હતો માટે વિધાન આવી જશે અહીંયા ફોલ્સ તો ફોલ્સ ટ્રુ ટ્રુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ ટુ ફિફ્ટીન થઈ જાય છે સોલ્વ અને સેક્શન એ જે છે તે પણ અહીંયા દોસ્તો કમ્પ્લીટલી થઈ જાય છે સોલ્વ વાત કરીએ સેક્શન બીની પરંતુ આગળ વધીએ તેની પહેલાં દોસ્તો એક નંબર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવાની ચેનલ પર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બે લાયકનને પણ ઓન કરી દેજો કારણ કે અહીં તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે અને આગળ પણ આવા વિડીયોઝ મળતા રહે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી અત્યંત આવશ્યક છે વાત કરીએ દોસ્તો સેક્શન બીની જેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ મતલબ આપેલ જે પોયમના સ્ટાન્ઝા છે તેને વાંચો અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો કુલ ત્રણ પ્રશ્નો અને તેના માટે ત્રણ ગુણ આપણને ફાળવવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન છે દોસ્તો કે વેન ડસ ધ ગર્લ ગેટ એંગ્રી છોકરી ક્યારે ગુસ્સે થઈ જાય છે જવાબ આવી જશે ધ ગર્લ ગેટ્સ એન્ગ્રી વેન હર ટીચર ગીવ્સ હર હોમવર્ક છોકરી ત્યારે ગુસ્સે થઈ જાય છે જ્યારે એના શિક્ષક એને હોમવર્ક ગૃહ કાર્ય આપે છે ત્યારે કોઈમમાં પણ તમને દર્શાવી દઉં કે ક્યાં દોસ્તો જે છે તે આ લાઈન આપેલી છે તો અહીં આપણને કીધું છે કે તે ગુસ્સે ત્યારે થાય છે જ્યારે અહીં તેના શિક્ષક તેને શું કરે છે તો હોમવર્ક આપી દેશે છે ગૃહકારે આપી દેશે ત્યારે

પ્રગટાવવું તો એનો વિરોધી શું થશે બુઝાવવું અને બુજાવવા માટે આપણને આપેલું છે એક્સ્ટિંગ બરાબર તો અહીં એક્સ્ટિંગ જે છે તે મળી જશે આપણને સેના માટેનો દોસ્તો તો કિન્ડલ માટેનો તમે જે ટ્યુશન ક્લાસીસ કે પછી સ્કૂલમાં પેલા બાટલા જોયા હશે પેલા સીઓ ટુ વાળા ગેસના આગ બુઝવા એની ઉપર પણ લખેલું હોય છે ફાયર એક્સ્ટિંગ એક્સ્ટિંગ મતલબ કે બુજાવવું તો અહીંયા એક્સ્ટિંગ આવી જશે આનો આન્સર ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન જેના માટે સૂચના આપેલ છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો પાંચ પ્રશ્નો અને પાંચ ગુણ તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ યંગ મેન વોચ વિથ ફેશિનેશન જે યુવાન માણસ છે તે અહીં શું જુએ છે તો એના માટે દોસ્તો આપણને જવાબ અહીં મળી જશે કે ધ યંગ મેન વોચ ફેસિનેટેડ ધેટ ટાસ્ક ઇઝ

ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 21 વન હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર પહેલા યુવાન માણસે વોરિયર અને યોદ્ધાની મદદ કેવી રીતે કરી તો રસ્તો અહીંયા જવાબ આવી જશે કે ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર બાય ડિગિંગ સાઈડ બાય સાઈડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન એટલે પેલો ખાડો ખોદવામાં અને પથ્થરને બહાર કાઢવામાં મદદ કરી ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 ટુ વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડ વર્ક ઓફ ધ ટુ મેન પેલા બે માણસોની મહેનતનું શું પરિણામ આવ્યું તો અહીંયા આવી જશે જવાબ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડ વર્ક ઓફ ધ ટુ મેન ઇઝ ધેટ ધ વોઝ નાવ મતલબ પથ્થર બહાર આવી ગયો જે પહાડ છે તે પણ અહીંયા મોટાભાગે છૂટો પડી ગયો હતો ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી વાય કુડ ધ યુથ નોટ કિલ ધ વોરિયર પેલા યુવાને વોરિયરને યુદ્ધાને શા માટે ન માર્યો તો તેનો અહીંયા દોસ્તો જવાબ આવી જશે કે ધ યુથ નોટ કિલ ધ વોરિયર બિકોઝ હી સે ઇટ ધટ હી હેઝ લર્ન ઇટ મચ ફ્રોમ ધ વોરિયર ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ એન્ડ નાઉ ધ વોરિયર ઇઝ યુથ્સ ટીચર કારણ કે અહીં યુથનું એવું કહેવું હતું કે તેણે વોરિયર જોડેથી ઘણું બધું શીખ્યું છે અને તે હવે તેના માટે એક શિક્ષક સમાન છે તેથી તેણે તેને ન માર્યો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે રીડ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બેલો ઇટ આપે સૂચના દેશે તેને વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો પહેલું વોટ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ ફોર તો આપણે લખી દીધું ઇસૂ ધીસ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ ફોર જ્વેલર્સ બરોબર કે આ છે એનીશ એડવર્ટાઇઝમેન્ટ તો જ્વેલર્સ માટેની અથવા જ્વેલરી માટે પણ આપણે કહી સકીએ છીએ

તમે ક્યારે એક્ઝિબિશનની મુલાકાત લઈ શકો છો તો અહીં આપણે લખીશું કે વી કેન વિઝિટ ધ એક્ઝિબિશન બિટવીન 9th જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટુ 18th જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી વન બિટવીન ઇલેવન એ એમ ટુ સેવન પીએમ એટલે નવ જુલાઈ બે હજાર એકવીસથી લઈને અઢાર જુલાઈ બે હજાર એકવીસ સુધી આપણે અગિયાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી અહીંયા મળી શકીએ છીએ અથવા એને વિઝિટ કરી શકીએ છીએ વોટ કેન યુ બાય હિયર તમે અહીંયા શું ખરીદી શકો છો તો અહીંયા દોસ્તો આપણને આપેલ છે કે યુ કેન બાય

રાતનું ભોજન છે તે તેની ફેમિલી જોડે જ લે છે તો થર્ટી વન માટે આવી જશે આન્સર રોલ ઇઝ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન ધ મૂવી મૂવીની ની અંદર અભિનંદન કયો રોલ જે છે તે પ્લે કરવા જઈ રહ્યો છે તો અહીં આવી જશે ધ અભિનંદન ગોઝ ગોઈંગ ટુ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ધ રોલ ઓફ વિંગ કમાન્ડર ઇન ધ મૂવી તો થર્ટી ટુ માટે આવી જશે આપણો આન્સર આ આપણે સંવાદ ઇન્ટરવ્યુમાંથી શોધીને લખવાના હતા ત્યાર પછી સેક્શન સી ગ્રામર સેક્શન કે મેચ ધ સેન્ટેન્સીસ વિથ દોસ્તો ફંક્શન માટેના બે અલગ અલગ જોડકા બે અલગ અલગ કોલમ્સ આપણને આપેલા છે યોગ્ય કોલમ્સ આપણે મેચ કરવાના છે સૌથી પહેલાં છે થર્ટી થ્રી કે આઈ હેવ બિન વોચિંગ ટીવી ફોર એન આર એટલે કે હું છેલ્લા એક કલાકથી ટીવી જોઈ રહ્યો છું તો એક કલાક જે છે દોસ્તો એને ડ્યુરેશન કહેવાશે અહીંયા તો ડ્યુરેશન માટે આપેલું છે આપણને ડ્યુરેશન ઓફ ટાઈમ આઈ હેવ બીન સ્ટડીંગ સીન્સ થ્રી પીએમ તો સીન્સ આપ્યું છે માટે આને કહેવાશે દોસ્તો પોઈન્ટ ઓફ ટાઈમ ત્યાર પછી છેલ્લું છે અહીંયા કે ફિલ ધ બકેટ વિથ વોટર એન્ડ સમ ડિટર્જન્ટ પાવડર એન્ડ સોક ધ ક્લોથ્સ કે સૌથી પહેલાં એક પાણીની જે ડોલ છે તેલો તેમાં ડિટર્જન્ટ નાખો થોડુંક પાવડર નાખો અને જે કપડાં છે તેને તો આ એક પ્રોસેસ કહેવાય તો અહીં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો ડ્યુરેશન ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થર્ટી થ્રી ફોર એન્ડ થર્ટી ફાઇવ માટેના આન્સર્સ ત્યાર પછી છે સૂચના કે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન્સ ગીવ ઇન ધ બ્રેકેટ અહીં જે પ્રશ્નો છે તેના બ્રેકેટમાં કૌંસમાં કેટલીક સૂચના આપણને આપેલી છે ફંક્શનની તેનો ઉપયોગ કરીને આપણે જે છે તે જવાબ લખવાના છે પહેલું ફાધર સીઝ વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ ટુ મધર સેઝ ડ્યુરેશન ઓફ ટાઈમ ફાધર જે છે એ પૂછે છે કે બાળકો શું કરી રહ્યા છે તો માતા જે છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ માં જવાબ આપે છે તો અહી દોસ્તો આના માટે જે છે તે આપણો જવાબ આવી જશે ઓપ્શન નંબર A they have been playing chess for an hour now એટલે 1 કલાકથી તેઓ જે છે તે ચેસ રમી રહ્યા છે સિન્સ કેમ ના આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ છે માટે તો અહી A જવાબ આવશે 36 માટે 37 કસ્ટમર સીસ ઇન્ક્વાયરીઝ નેચર इनक्वायरीज नेचर ની વાત કરી લ્યો દોસ્તો સિમ્પલ વસ્તુ જેની છલે ક્વેશ્ચન માર્ક જે વાક્ય ની પાછળ ક્વેશ્ચન માર્ક લાગેલું હોય તે આપડે જવાબ હોય અને એવો જો આ બ એક જ છે ઓપ્શન નંબર બી डू યુ હેવ એની સ્ટોરી બુક્સ ફોર चिल्ड्रन તો સો આપકી પર યસ સર આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ તો ઓપ્શન નંબર બી સીધી સીધો આન્સર યાદ રાખજો ઇન્ક્વાયરીઝ नेचर માટે જે વાક્ય ની પાછળ ક્વેશ્ચન માર્ક આવે તે આપણો સાચો જવાબ હોય છે અને એવો અહીંયા એક જ આપણને આપેલ છે 38 ઉમંગસીસ વેર ઇઝ મીનલ

क्वेश्चन नंबर 40 डेश टीचिंग यू इंग्लिश ड्यूरेशन ऑफ टाइम ड्यूरेशन ऑफ टाइम ની વાત કરીએ દોસ્તો તો અહીંયા એના માટે આવી જશે કે हाउ लॉन्ग हैज हर्स बीन टीचिंग यू इंग्लिश કારણ કે સિન્સ તો તેના માટે તો પોઈન્ટ ઓફ ટાઈમ માટે આવી જશે ધ બોય ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ધ બોય Who is wearing a blue shirt is my brother વ્યક્તિ વિશે બતાવવાનું છે આપણે તો ઓપ્શન નંબર C 41 માટે નો આન્સર આવી જશે ત્યાર પછી કમ્પલીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ करेक्ट वर्ड्स फ्रॉम द ब्रैकेट શમાં આપેલ શબ્દો વડે અહીં આપણે ખાલી જગ્યાઓ જે છે તે પૂરવાની છે સૌથી પહેલાં છે જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલી ઇન એડવાન્સ હી ઓર શી નેવર વેસ્ટ હીઝ ઓર હર ટાઈમ ઇન ડેશ હી શી સક્સે ઇન હર એઈમ ઓનલી બિકોઝ હી ઓર શી તો અહીં આવી જશે ડિટરમાઇન સૌથી પહેલાં તો બીજી ખાલી જગ્યામાં ડિટરમાઇન ત્યાર પછી અહીંયા પહેલીમાં આવી જશે ટ્રેફલ અને છેલ્લીમાં આવી જશે એદ્રેસ બરોબર તો અહીંયા સૌથી પહેલાં ટ્રેફલ

દોસ્તો જો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો કારણ કે તમારી એક લાઇક મારું ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે છે અને જો હું આટલી મહેનત કરી રહ્યો હો તમારા માટે તમે બસ એક લાઇક તો મને જે છે તે આપી જ શકો છો સેક્શન ડીની જો દોસ્તો અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ સ્પીચ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ ફોર્ટી સિક્સ નંબરના ક્વેશ્ચન માટે આપેલ સૂચના જ્યાં દોસ્તો ઇન ડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન આપેલ છે નીચે સોલ્યુશન પણ છે પરંતુ સોલ્યુશનને પૂર્ણ કરવા માટે આપણે ચાર ખાલી જગ્યાઓમાં ચિત્ર ઓપ્શન્સ આપેલા છે તેમાંથી યોગ્ય ઓપ્શનને પસંદ કરીને ખાલી જગ્યા મૂકીશું અને આ જવાબને પૂર્ણ કરીશું ધ કિંગ સીડ ટુ મિલેનિયન આઈ ડોન્ટ થિંક તો ધ કિંગ ટોલ્ડ મિલેનિયન ધેટ અહીં કિંગની વાત છે માટે અહીં આવી જશે હી તો પહેલાં માટે પહેલી ખાલી જગ્યામાં આવી જશે હી હી ડિડોન્ટ થિંક હી વુડ વિન ધ રેસ મિલેનિયન સીટ ધેટ ही अने ही छे दोस्तों અહીંયા તો આઈ એમ શ્યોર છે તો અહીંયા થઈ જશે ઇઝ એમ આર નું વોઝ વર્તકાળ તો વોઝ શ્યોર ਹੀ કુડ એટલાન્ટા આસ્ક્ મિલેનિયમ હાઉ ટુ કુડ બી સો શ્યોર ઓફ તો અહીંયા કોની કે વાત કરી છે એટલાન્ટા આસ્ક્ મિલેનિયમ હાઉ કે કઈ રીતે અહીંયા જે મિલેનિયમ છે તે શ્યોર છે તો અહીં આવે જશે હિઝ અને વિકટરીન એડેડ ધેટ નો મેન કુડ બીટ તો એટલાન્ટા ની વાત અહીંયા કરી છે તો એટલાન્ટા માટે આવી જશે અહીંયા હર તો ਹੀ વોઝ હિઝ અને હર આપણો સાચો જવાબ दोस्तों नेक्स्ट क्वेश्चन जॉइन द सेंटेंसेस यूजिंग द करेक्ट कंजंक्शन फ्रॉम गिवन इन द ब्रैकेट्स 47 वी हैव अ हॉलिडे दिस थर्सडे डोंट यू नो दिस तो पहला दोस्तों जैसे वेदर के वेदर वी हैव अ हॉलिडे दिस थर्सडे डोंट यू नो दिस त्यार्टी 48 वी वॉकड ऑन एंड ऑन वी वर टेरिबली टायर्ड वी वॉकड ऑन एंड ऑन देयरफॉर वी वर टेरिबली टायर्ड त्यार

જ્યાં દોસ્તો ત્રણ ખાલી જગ્યાઓ તેના માટેના ત્રણ ત્રણ ઓપ્શન્સ અને સાચો ઓપ્શન જે છે આપણે પસંદ કરીને લખવાનો છે ડીડ યુ હવે ડીડ ઓલરેડી ભૂતકાળ છે તો ભૂતકાળ પછી દોસ્તો ન્યુ ના આવે નો તો આવે જ નહીં શું વધ્યું નો તો ડીડ યુ નો ધેટ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ હેડ ફેલ્ડ હન્ડ્રેડ્સ ઓફ ટાઈમ્સ હી ફાઇનલી ઇન્વેન્ટેડ તો બિફોર હી ફાઇનલી ઇન્વેન્ટેડ રિમેમ્બર નો વન હેઝ એક્ઝેક્ટલી ધ સેમ આ સેમનો મતલબ થાય શરમ અને આ સીમ તો આવે જ નહીં તો સેમ

ત્યાર પછી ઇટ હેઝ ડેકોરેટેડ બાય રામુ ઇટ હેઝ બિન હેવ ટેસ્ટી હેવ બીન મેડ બાય ગોપાલ ત્યાર પછી છેલ્લું છે અહીંયા કે ધ પ્લાન્ટ્સ વર વોટર્ડ બાય ધ ગાર્ડનર યસ્ટરડે ઓકે તો આ તો ઓલરેડી આપણને પેસીમાં માં જ છે ત્યાર પછી દોસ્તો 52 મનીષ ગોઝ ટુ સ્કૂલ અને અહીંયા મનીષની જગ્યાએ આપણે મૂકવાનું છે વી તો શું કરીશું મનીષની જગ્યાએ આપણે મૂકીશું વી ગોઝનું જે છે ગોઝ તો વી ગો ટુ સ્કૂલ વી એન્જોયસ નું જે છે વી એન્જોય સ્ટડીંગ બટ ટુડે વી હેઝ નું જે હેવ વી હેવ ટુ ગો ટુ અવર વિલેજ વી વિલ વર્ક ઓન અવર ફાર્મ તો આ થઈ જશે 52 પર્સન ચેન્જિંગ ત્યાર પછી છે નેક્સ્ટ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ આન્સર અહીં જે વાક્યો આપેલા છે ત્યાં ચોક્કસ શબ્દોની નીચે અન્ડરલાઇન કરેલી છે અને તેના પરથી આપણે પ્રશ્નો બનાવવાના છે તો સૌથી પહેલું છે ફિફ્ટી થ્રી મોહન ટુલ નિતિન ટુ લુક આફ્ટર હિઝ મધર તો આનો અહીંયા પ્રશ્ન બનશે કે વોટ ડીડ મોહન ટેલ નિતિન તો મોહન ટોલ નિતિન ટુ લુક આફ્ટર હિઝ મધર

અહીંયા સંજય સહનાવતી તેના ભાઈ નીતિનને આપણે એક ઈમેલ લખવાનો છે કારણ કે તેની ટર્મિનલ એક્ઝામમાં જે છે નીતિને ફેલ થયો છે તો એને સાંત્વના આપતો અહીંયા જે ઈમેલ છે તે આપણે લખવાનો છે તો ઇમેલ રાઇટિંગ કેવી રીતે લખવું દોસ્તો તેના રિગાર્ડિંગ આપણે ઓલરેડી વિડીયો બનાવેલ છે ઉપર આઈ બટન દ્વારા તમને તે વિડીયો જોવા મળી જશે તો તે વિડીયો જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં તે સિવાય ફંક્શન્સ કેવી રીતે સોલ્વ કરવા ડુએસ ડાયરેક્ટર કેવી રીતે સોલ્વ કરવા તે તમામે તમામના વિડીયોઝ પણ તમને ઉપર આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક્સ દ્વારા જોવા મળી જશે કરીએ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ એટલે કે આપેલ જે ચિત્ર છે તેનું વર્ણન કરો દસ વાક્યોમાં દોસ્તો આ પણ આપણે ઓલરેડી સોલ્વ કરાવેલ છે ઉપર આઈ બટન દ્વારા અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક્સ દ્વારા તમને જોવા મળી જશે તો આ પણ ત્યાંથી તમે સોલ્વ કરી શકો છો તો અહીંયા દોસ્તો આની સાથે જ એસવીએસનું ધોરણ દસનું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું કે પરીક્ષાનું ક્વેશ્ચન પેપર એસી નું જે હતું તે થાય છે સોલ્વ આશા રાખું છું કે સમજાવેલ તમામે તમામ ક્વેશ્ચન્સની અંદર એકદમ બરાબર રીતે આપને ખ્યાલ આવી ગયો હશે બસ તો દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના વિડીયોમાં પરંતુ જતા જતાં વિડીયોને લાઈક કરી દેજો તમારા તમામે તમામ મિત્રો જોડે શેર કરી દેજો ચેનલો પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચો કરી લેજો અને સાથે સાથે તમારા કોઈ અભિપ્રાય હોય તમારે કોઈ ટોપિકની જરૂર છે તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા મળીએ દોસ્તો જલ્દી જ એક નવા પેપરના એક નવા સોલ્યુશન સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ